નમસ્કાર મિત્રો, હેમંત સર સુપર સ્ટેટિસ્ટિકની આ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. આપ સૌ જાણો જ છો કે કંઈક વિશિષ્ટ આપવા માટે હંમેશા આપણી આ ચેનલ અગ્રેસર છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 11ના આંકડાશાસ્ત્રની ચર્ચા કરવી છે. પ્રથમ એક્ઝામમાં કેવી રીતે તૈયારી કરવી, કેવા સવાલોને વધારે પ્રાધાન્ય આપવું, આજે આપણે આ ચર્ચા કરીએ. મિત્રો, પ્રથમ એક્ઝામમાં સામાન્ય રીતે 4 પ્રકરણો હોય છે. મિત્રો, આ 4 પ્રકરણમાં પ્રથમ પ્રકરણ જે છે એમાં થિયરી સંપૂર્ણપણે છે. એટલે મિત્રો, તમારે એને સારી રીતે તૈયાર કરવી જોઈએ. આપણા આ પ્રથમ પ્રકરણની અંદર માહિતીના એકત્રીકરણની વાત કરી છે. તો મિત્રો, શરૂઆતમાં આંકડાશાસ્ત્રનો ઇતિહાસ વર્ણવ્યો છે. તો આ ઇતિહાસમાં એસક્યુ ને એમસીક્યુ બેઝિક વધારે પૂછાય છે. તો મિત્રો, ત્યારબાદ સમષ્ટિ, નિદર્શ એની વાત આવે છે. ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી પણ આપણે એમાંથી જ તૈયાર કરવી જોઈએ. તો મિત્રો, આપણે ત્યારબાદ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી કોને કહેવાય અને એનો તફાવત. આંકડાશાસ્ત્રમાં પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીની વ્યાખ્યા અને તફાવત ખૂબ અગત્યતા ધરાવે છે. ત્યારબાદ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો, તેમાં પ્રત્યક્ષ રીત, પરોક્ષ રીત અને પ્રશ્નાવલી. મિત્રો, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો વધુ પ્રાધાન્ય આપવું જોઈએ. તેની પદ્ધતિઓ, ટપાલની રીતે અને આગણકની રીતે તેને પણ વાંચવી જોઈએ. પણ આદર્શ પ્રશ્નાવલી બેસ્ટ ક્વેશ્ચન. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને આ ગૌણ માહિતી મેળવતી વખતે, એનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ, એ ફાસ્ટ ટ્રેક વાંચી લો. તો આ વાત થઈ મિત્રો પહેલા પ્રકરણની. હવે આપણે બીજા પ્રકરણની વાત કરીએ કે ભાઈ, તમારે કેવા પ્રકારના દાખલાઓ તૈયાર કરવા જોઈએ. તો મિત્રો, બીજા પ્રકરણમાં તમને સતત માહિતી, અસતત માહિતી, અસતત ચલ, સતત ચલ આની ચર્ચાઓથી શરૂ થાય છે. મિત્રો, અહીંયા માહિતીનું વર્ગીકરણ કરવાનું છે. એટલે આવૃત્તિ ચિહ્નવાળા દાખલા થી વધુ અને થી ઓછામાં રૂપાંતરિત કરવાના દાખલાઓ ખાસ જોવા જોઈએ. આ પ્રકરણમાં તો તમારે મોટા દાખલાઓની વાત આવતી હોય તો કોષ્ટક રચના ખાસ અને મહત્વનો પ્રશ્ન છે. મિત્રો, કેવા દાખલા તૈયાર કરવા જોઈએ એ પણ તમે નોંધજો, હું તમને સાથે એ પણ જણાવું છું. તો મિત્રો, આ વાત થઈ તમારા કોષ્ટક રચનાની. કોષ્ટક રચનાને લગતો, કેવી રીતે કોષ્ટક રચના કરવી જોઈએ એને લગતો વિડીયોઝ આપણે અલગથી મૂક્યો છે. પહેલાં પ્રકરણને લગતા જ વિડીયોઝ મૂક્યા છે, વિષમતાને લગતા વિડીયોઝ પણ છે. મિત્રો, આ બધા જ ટોપિકને લગતા વિડીયોઝ આપણી ચેનલમાં છે. તો મિત્રો, ખાસ તો અહીંયા હું એ આપને યાદી આપીશ કે ભાઈ, અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો, બીજા મિત્રોને પણ જણાવો, આ બધા વિડીયોઝ શેર કરો, વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેમાં આ સહભાગી થાઓ. હવે આપણે આપણી સફરને આગળ લઈ જઈએ. તો આપણે
કોષ્ટક રચના પછી આલેખ. તો મિત્રો, આલેખની જો આપણે વાત કરતા હોઈએ કે ભાઈ આલેખ જે છે એ ચાર પ્રકારના છે. સ્તંભાકૃતિ, પાસે પાસેના સ્તંભ, વિભાજિત અને ટકાવારી વિભાજિત. કોઈને આલેખ પૂછવાય તો આમાં સૌથી વધારે મહત્વ છે. વર્તુળાકૃતિ અને વૃત્તાંશાકૃતિ. મિત્રો, 11મા ધોરણ માટે વૃત્તાંશાકૃતિ કદાચ તમે તૈયાર કરતા હો તો બરાબર છે, સારી વાત છે. પણ અર્થશાસ્ત્રમાં 12મા ધોરણમાં પણ એ કામમાં આવવાની છે એ ભૂલતા નહીં, એટલે કે ખૂબ ઉપયોગી છે. અને ચિત્ર આકૃતિ ટૂંકા પ્રશ્નોમાં ખૂબ મહત્વની છે. કઈ આકૃતિને ભાષાના બંધનો નડતા નથી તો જવાબ છે ચિત્ર આકૃતિ. આ સતત અને સતત પૂછાતો સવાલ છે. તો મિત્રો, આ થઈ તમારા બે પ્રકરણની વાત. હવે ત્રીજું અને મહત્વપૂર્ણ પ્રકરણ. આમ જુઓ તો ત્રીજું પ્રકરણ તમે ધોરણ 10માં તૈયાર કરી રહેલા છો. પ્રકરણ 3ની અંદર મિત્રો મધ્યક છે એ સૌથી અગત્યની વાત છે. અહીંયા કોઈ જ સ્પષ્ટતા નથી કે તમારે કેવી રીતે મધ્યક મેળવવો જોઈએ. એટલે તમને ફાવતી પદ્ધતિએ તમારી રીતે તમે મધ્યક મેળવી શકો છો. ત્યારબાદ મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક એ આંકડા શાસ્ત્રના સરેરાશના માપોનું બેસ્ટ માપ છે. એટલે આંકડા શાસ્ત્રના મહત્વના એક પાઠ તરીકે પણ એનો અભ્યાસ કરવો. બીજી વાત કે એક્સ બાર ઓલવેઝ ગ્રેટર ધેન જી, તો આ વાતથી ગુણોત્તર મધ્યક. ત્યાર પછી સરેરાશ, સ્થાની સરેરાશના માપો, એમાં મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક. મિત્રો, આને માટે તમારે ખાસ અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય. તમે કયા સૂત્રનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ તમે જાણતા હો તો આ સ્થાનીય માપો મેળવવા એટલા હાર્ડ નથી મિત્રો. અને સ્થાનીય માપો માત્ર આપણે આ ચેપ્ટર પૂરતા જ નહીં પણ 5મા પ્રકરણમાં જ્યારે વિષમતા મેળવવાની હશે, બાવલીની રીતે વિષમતા, ત્યારે પણ ખૂબ ઉપયોગી છે. તો આ એક વાત થઈ એની. ચતુર્થક છે એ પ્રકરણ 4ના ચતુર્થક વિતરણમાં પણ આપણે મેળવવાના જ છે. એટલે પ્રકરણ 3નું એ રીતે પણ ખૂબ મહત્વ છે. અને લાસ્ટમાં બહુલક. મિત્રો, તમે બહુલક મેળવતા, મધ્યસ્થ મેળવતા અને મધ્યક મેળવતા ધોરણ 10માં શીખ્યા છો, એ જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે. અને આ 3 આંકડા શાસ્ત્રમાં ખૂબ ઉપયોગી માપ છે, એને ખાસ તૈયાર કરવા જોઈએ. ત્યારબાદ ચોથા પ્રકરણની વાત કરીએ. ચોથા પ્રકરણની અંદર આપણે જુદા જુદા માપ મેળવવાના છે. પ્રકરણનું નામ જ પ્રસારના માપો છે. 4 પ્રસારના માપોની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. એમાં પહેલું વિસ્તાર, સૌથી ઇઝી માપ એટલે જ વિસ્તાર. હવે મિત્રો, નાના અને મોટા અવલોકનોની બાદબાકી એટલે વિસ્તાર મળી જાય. બીજું માપ છે ચતુર્થક વિચલન.
ચતુર્થક વિતરણમાં મિત્રો હમણાં આપણે વાત કરીએ ચતુર્થકો મેળવવાના છે. ચતુર્થક મેળવવા માટે તમારે Q3 માઇનસ Q1 કરીને 2 વડે ભાગાકાર કરવાનો છે. તો મિત્રો અહીંયા ચતુર્થકો મેળવવા જરૂરી છે, એટલે કે ત્રીજું પ્રકરણ જેને આવડે છે, ચતુર્થકો જેને આવડે છે એના માટે ખૂબ સરળ છે. પછીનું એક માપ છે સરેરાશ વિચલન. મિત્રો આંકડાશાસ્ત્રમાં ખાસ એનો એટલો ઉપયોગ નથી, એટલે એક્ઝામની દ્રષ્ટિએ સારું છે, ઘણી બધી વખત પૂછાય છે, પણ એટલું એને મહત્ત્વ ન આપવું જોઈએ. અને ચોથું માપ છે પ્રમાણિત વિચલન. મિત્રો પ્રમાણિત વિચલન એ આંકડાશાસ્ત્રના પ્રસારના માપમાં બેસ્ટ માપ છે, અને પ્રમાણિત વિચલન મેળવતા તમને આવડવું જ જોઈએ. અને ખાસ મિત્રો તમે એક મધ્યક મેળવતા શીખ્યા છો, મધ્યક તમને આવડે છે, પ્રમાણિત વિચલન તમને આવડે છે. હવે તમે પ્રમાણિત વિચલનનો સ્ક્વેર કરો છો એટલે તમને વિચલન મળી જશે. એક્સ બાર અને એસ આ બંને તમારી પાસે છે. હવે તમે એસ ભાગ્યા એક્સ બાર કરો છો એટલે તમને પ્રમાણિત વિચલનાંક મળી જશે. એને ગુણ્યા 100 કરો છો એટલે તમને ચલનાંક મળી જશે. મિત્રો એસ અને એક્સ બાર લઈ આવ્યા છો તો એક્સ બાર પ્લસ માઇનસ એસમાં કેટલા ટકા અવલોકનો સમાયેલા છે એ પણ મળી જશે. તો આ મેં વાત કરી એ મહત્ત્વના પોઈન્ટ છે, મહત્ત્વની વાત છે ને મહત્ત્વના દાખલાઓ છે. તો મિત્રો પ્રમાણિત વિચલન મેળવતા આવડવું જ જોઈએ, અને માત્ર આ પ્રકરણમાં આપણે પ્રમાણિત વિચલન શીખીએ છીએ, આપણને આવડે છે, તો એનો યુઝ આની પછીના પ્રકરણમાં પણ થવાનો છે. તો મિત્રો ચાર માપમાં સૌથી મહત્ત્વનું જો કોઈ માપ હોય તો એ પ્રમાણિત વિચલન છે. તો ખાસ મારા આંકડાશાસ્ત્રના વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા એક વાત 100% નોંધાવીશ કે ભાઈ તમે જ્યારે તૈયારી કરો છો ત્યારે કયા દાખલા કરવા જોઈએ એ હું તમને સાથે સાથે અહીંયા આપું છું. અને વધુમાં મિત્રો એક વાત કે નીચે માહિતીમાં એક લિંક શેર કરું છું જેમાંથી તમે નમૂનાનું પેપર ડાઉનલોડ કરી લેજો. મિત્રો આપ જ્યારે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે કેવા પ્રકારનું પેપર પૂછાઈ શકે એનો તમને આઈડિયા આવે એ માટે એક પેપર પણ અહીંયા હું શેર કરું છું. મિત્રો મારા પ્રયાસ હંમેશા એ જ રહેશે કે મારા દરેક વિદ્યાર્થીઓને સારામાં સારા માર્ક આવે, અને એ જ પ્રયાસરૂપ આપણે આંકડાશાસ્ત્રની આ સુપર સ્ટેટિસ્ટિક નામની ચેનલ ચલાવીએ છીએ. આપણે આપણા ગૂગલ પ્લે સ્ટોરમાં પણ આપણી એક એપ્લિકેશન મૂકી છે જેનું નામ છે હેમંત સર સુપર સ્ટેટિસ્ટિક. તો મિત્રો ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, આ ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં, બધા જ મિત્રોને જાણ કરો અને ખૂબ ખૂબ સફળતા મેળવો એવી શુભેચ્છાઓ સાથે મિત્રો અહીંયા આજ મારી વાતને પૂરી કરું છું. ફરી આપણે મળીશું નવા વિડીયો સાથે, નવી વાત સાથે, અને ખાસ મિત્રો બધા સારી એવી સફળતા મેળવો એવી શુભેચ્છાઓ.